દીવ ભાજપ દ્વારા બજેટ 2023-24 ને લઈને જનજન સુધી પહોંચાડવા બેઠક મળી. દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા દાદરા અને નગર હવેલી તેમજ દમણ દીવ ભાજપા પ્રદેશ ઉપપ્રમુખ કિરીટ વાજાના અધ્યક્ષસ્થાને બજેટ 2023-24 ને અનુલક્ષીને જનજન સુધી ટુ નો યોર બજેટ કાર્યક્રમ યોજવા માટેની રૂપરેખા ઘડવા માટે કાર્યાલય ખાતે બેઠક મળી, જેના માટે એક ખાસ કમિટીનું ગઠન પણ કરવામાં આવેલ છે. 2023-24 બજેટને જનજન સુધી પહોંચાડવા દીવ જિલ્લા ભાજપા દ્વારા સરળ ગુજરાતી ભાષામાં એક પેમ્પલેટ તૈયાર કરવામાં આવેલ છે, જે અંતર્ગત જણાવવામાં આવેલ છે કે અમૃતકાળના આ બજેટમાં ભારતને વિશ્વગુરુ બનાવવાની પરિકલ્પનાને સાકાર કરતું આ બજેટ છે. કોરોનાકાળની મહામારી પછીનો આ ઐતિહાસિક બજેટ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સીતારામને મંજૂર કરેલ છે. વસુધૈવ કુટુંબકમની ભાવનાના પણ આ બજેટમાં દર્શન થાય છે. ઝડપી આર્થિક વિકાસ માટે બજેટમાં નાણામંત્રીનો સપ્ત ઋષિ મંત્ર છે. બજેટમાં આર્થિક વિકાસ માટે 7 સેક્ટર પર ફોકસ કરાયું છે. આ બજેટમાં આગામી 25 વર્ષની આર્થિક રૂપરેખા રજૂ કરવામાં આવેલ છે, જે ભારતની સ્વતંત્રતાના 100 વર્ષ સુધી અમલમાં રહેશે. વૈશ્વિક મંદી અને અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે ભારતની ઇકોનોમી ઝડપથી વિકાસ પામીને વિશ્વની મોટામાં મોટી 5મી ઇકોનોમી બની છે. બજેટમાં આર્થિક વિકાસ માટે ફોકસ કરાયેલા 7 સેક્ટરમાં સર્વગ્રાહી આર્થિક વિકાસ, ગ્રીન ઉર્જાથી ગ્રોથ મેળવવો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ તથા તેમાં રોકાણ, નાણાકીય ક્ષેત્રનો વિકાસ, કૃષિ તેમજ તમામ ક્ષેત્રે કૌશલ્ય વધારવા, યુવાઓના વિકાસ માટે કૌશલ્ય યોજના, વંચિતોને પ્રાથમિકતા આપવાનું લક્ષ્ય, જેમાં માછીમારો મહિલાઓ યુવાઓ માટે જાગૃતતા કાર્યક્રમ યોજી તેઓના માધ્યમથી બજેટ અંગેની સંપૂર્ણ માહિતી જનજન સુધી પહોંચાડવા માટે આ બેઠકમાં જરૂરી સૂચનો અને ચર્ચા કરવામાં આવી, જે અંતર્ગત દીવ જિલ્લાના વિવિધ વર્ગ જેમ કે ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ, પંચાયતોમાં ગ્રામ વિસ્તારની પ્રજા, દીવ કોલેજના વિદ્યાર્થીઓ, માછીમારો, સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો, બુદ્ધિજીવી વર્ગ વગેરેને સામેલ કરવામાં આવ્યા છે અને 2-13 ફેબ્રુઆરી સુધી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા જનજન સુધી ભારત સરકારના વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે દીવ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન સોલંકી તથા કાઉન્સિલરો, દીવ જિલ્લા ભાજપના મહામંત્રી મોહનભાઈ બામણિયા, ભવ્યેશ ચૌહાણ, કારોબારી સમિતિના સભ્ય કિશોર કાપડિયા, ગોગલા સેલ્ફ હેલ્પ ગ્રુપના પ્રમુખ હેમાક્ષી રાજપૂત સહિત દીવ જિલ્લા ભાજપાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ.